પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુરના રવિનગર ગામે શૌચાલયની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારમાં જાગૃત નાગરિક ભીખાભાઈ ભરવાડની લેખિત રજૂઆતને લઈ તપાસનો ધમધમાટ શરૂ, જવાબદાર કર્મચારીઓમાં ફફડાટ. સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ મિશન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે શૌચાલયો બનાવવાની કામગીરી કરવામાં આવેલ છે, ત્યારે લોકોમાં ચર્ચાઓ મુજબ ગુજરાતમાં આ થયેલ શૌચાલયોની કામગીરીમાં અનેક તાલુકાઓમાં ભ્રષ્ટાચાર થયા હોવાથી બૂમરાડ ઉઠવા પામી હતી, જેને લઈ અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર બહાર પણ આવેલ છે. ત્યારે રાધનપુરના કમાલપુરના રવિનગર ગામમાં થયેલ શૌચાલયની કામગીરીમાં ભ્રષ્ટાચારને લઈને જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારી રાધનપુર અને કલેક્ટર સાહેબ પાટણ આમ જુદી જુદી ઉપલી કચેરીએ રજૂઆત કરવામાં આવેલ હતી. ખાસ વાત તો એ હતી કે રાધનપુર તાલુકા વિકાસ અધિકારીને તો અનેકવાર રજૂઆતો કરવા છતાં તપાસ કરવામાં આવેલ નથી. શા કારણે તપાસ નથી કરી તે પણ ચર્ચાનો વિષય છે. આ રજૂઆતોને ધ્યાને લઈ ઉપલી કચેરીમાં ગ્રામ વિકાસ એજન્સી કચેરી પાટણ દ્વારા કમાલપુરના રવિનગર ગામે રૂબરૂ સ્થળ ઉપર આવી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક જગ્યાએ શૌચાલયમાં થયેલી હલકી ગુણવત્તાની કામગીરી જાગૃત અરજદાર દ્વારા સ્થળ ઉપર બતાવવામાં આવેલી. સ્થળ ઉપર શૌચાલયની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારને જોઈ તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે અરજદાર દ્વારા જણાવ્યું હતું કે આવા અનેક ગ્રામ્ય વિસ્તાર છે તો ત્યાં તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે. એક બાજુ સરકાર સ્વચ્છતાને લઈ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે સરકારના નાણાંનો દુરુપયોગ કરી જવાબદાર કર્મચારીઓ કોન્ટ્રાક્ટરોની સાથે મિલીભગત કરી સરકારને લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે. ત્યારે અરજદારની માંગ છે કે આ ભ્રષ્ટાચારમાં જે પણ જવાબદાર કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટરો સામેલ હોય તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી બીજા કોઈ ભ્રષ્ટાચારી કર્મચારીઓ હવે પછી ભ્રષ્ટાચાર કરવાની હિંમત ન કરે. હવે જોવાનું એ રહ્યું કે હાલ જે તપાસ ચાલી રહી છે તેમાં જવાબદાર કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટર ઉપર આ તપાસ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે. અલેક મલિક, ZSTV રાધનપુર.